બાળિયા પોઈન્ટના તોરણ એપાર્ટમેન્ટમાં કાપડ દલાલ મનીષ હસમુખભાઈ શાહ પોતાના ફ્લેટમાં બહારથી માણસો બોલાવી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યો હોવાની ઉમરા પોલીસને બાતમી મળી હતી, જેના આધારે ઉમરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જીએ સરવૈયાએ સ્ટાફ સાથે ફ્લેટમાં છાપો માર્યો હતો, જેમાં પોલીસે કાપડ દલાલ મનીષ શાહ, વિદ્યાર્થી નિર્ભય રાજકુમાર મહેતા, રત્નકલાકાર સૌરભ પટેલ, હોમલોનની દલાલી કરતા સાયની પ્રતાપ જીતેન્દ્રસિંઘ અને સોના ચાંદીની દલાલી કરતા મહાવીર શાહને ઝડપી પાડ્યા હતા. મનીષ શાહ પોતાના ફ્લેટમાં બહારથી તમામને બોલાવીને કલકત્તા નાઇટ રાઇડર્સ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાનું બહાર આવતા ઉમરા પોલીસે તમામની ધરપકડ કરી હતી અને સટ્ટો રમાડવા માટે ઉપયોગમાં લેવાતા ટીવી, સેટઅપ બોક્સ, 14 મોબાઈલ ફોન, લેપટોપ અને રોકડ સહિતની કુલ 1,43,960 નો મુદ્દામાલ પોલીસે કબજે કરીને પાંચેય સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ થતાં જ સટોડિયાઓનો ખેલ પણ શરૂ થઈ જાય છે. બ્યુરો રિપોર્ટ, સુરત.